ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સેન્ટ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસમાં હું જીજ્ઞા જેઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ ઈ વિષય સામાન્ય જ્ઞાન પાઠ સાત આપણી આસપાસનું વિશ્વ તેના વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમને અહીં ચિત્ર વરસાદનું દેખાય છે હવે તેનો પહેલો પોઈન્ટ વાદળ ક્યાંથી આવે છે વરસાદ કઈ રીતે વરસે છે તો તળાવ સરોવર નદી અને દરિયાના પાણીનું સૂર્યની ગરમીના કારણે બાષ્પમાં રૂપાંતર થતું રહે છે આ બાષ્પ હવામાં ઊંચે જાય છે ઠંડી પડે છે અને ઝીણા ઝીણા હલકા પાણીના ટીપા બંધાય છે એટલે કે બાષ્પ ઠંડી પડવાથી તેનું ઘનીભવન થાય છે આવા અસંખ્ય ટીપા ભેગા થઈને વાદળ બને છે વાદળા જોડાઈને મોટા અને ભારે બનીને ઠંડા પડે છે ત્યારે વરસાદ પડે છે સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો હા વરસાદનું પાણી નદી નાળા સરોવરો અને દરિયામાં જાય છે આમ આ જળચક્ર ચાલતું રહે છે ત્યારબાદનું ચિત્ર તમને મેઘધનુષ્ય દેખાય છે આકાશમાં મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે તો સૂર્યપ્રકાશ આપણને સફેદ જણાય છે આ સફેદ રંગ ખરેખર સાત રંગોનો બનેલો છે રાતો નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાંબલી ત્રિપાર્શ્વ કાચ પ્રિઝમમાંથી જે આપણે સૂર્યકિરણ પસાર કરીએ તો આપણને તેના સાત રંગો જોવા મળે છે આ જ પ્રમાણે પાણીના ટીપાં પણ પ્રિઝમની જેમ વર્તે છે સૂર્યની હાજરીમાં વરસાદ પડે ત્યારે ક્યારેક આકાશમાં વિશાળ અર્ધવર્તુળાકારમાં સાત રંગના પટ્ટાઓ દેખાય છે તેને મેઘધનુષ્ય કહે છે આ પ્રમાણે પાણીના ધોધમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે પણ તેજસ્વી મેઘધનુષ્ય જોવા મળે છે મેઘધનુષ્યનું સુંદર દૃશ્ય સૌને ગમે છે હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને નદીનું ચિત્ર જોવા મળે છે હવે આ નદી શા માટે વહે છે તો પાણીનો સ્વભાવ છે ઢાળ તરફ વહેવું ઊંચા ઊંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે પ પહાડો પરનો બરફ પીગળે છે ત્યારે એનું પાણી પણ નીચે તરફ વહે છે અને ઝરણા બને છે આ બધું પાણી ભેગું થતાં નદી બને છે નદી પહાડોમાંથી નીકળી મેદાનમાંથી પસાર થઈને છેવટે દરિયામાં ભળે છે નદી પહાડોમાં વહે ત્યારે સાંકળી અને વેગીલી હોય છે મેદાન પ્રદેશમાં આવતા એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે ત્યારબાદ તમને વીજળીનું ચિત્ર જોવા મળે છે જુઓ વીજળીનો ચમકારો વેલો દેખાય છે અને ત્યારબાદ એનો ગડગડાટ સંભળાય છે એનું કારણ શું તો વીજળીનો ચમકારો અને ગડગડાટ બંને એક સાથે જ થાય છે પરંતુ વીજળી આપણને પહેલા દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે કારણ કે અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે આથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે છે અને અવાજ ત્યારબાદ હવે ત્યારબાદ ધુમ્મસનું ચિત્ર છે હવે ધુમ્મસ કઈ રીતે રચાય છે તો આપણે શિયાળામાં સખત ઠંડીમાં સવારે ગાઢ ધુમ્મસ જોઈએ છીએ ધુમ્મસના કારણે આપણે નજીકનું એ જોઈ શકતા નથી વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે ઉષ્ણ તાપમાન ઓચિંતુ નીચે ઉતરી જાય છે ત્યારે હવામાં રહેલી પાણીની બાષ્પ ઠરવા માંડે છે અને પાણીના ઝીણા ટીપાં બંધાવા લાગે છે જમીનની નજીક આવી ઠરેલી બાષ્પ એકઠી થાય છે અને ધુમ્મસ રચાય છે ઉષ્ણ તાપમાન નીચું રહે ત્યાં સુધી ધુમ્મસ ટકી રહે છે પણ ઉષ્ણ તાપમાન વધતા તે ધીરે ધીરે પાતળું પડતું જાય છે આમ ઉષ્ણ તાપમાન વધતા ધુમ્મસ વિખેરાઈ જાય છે ત્યારબાદ છેલ્લું ચિત્રમાં તમને દરિયો દેખાય છે દરિયાનું પાણી ખારું કેમ હોય છે તો દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે ખડકો ક્ષાર ધરાવે છે વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે દરિયાની અંદર અંદરના ખડકોનો ક્ષાર પણ દરિયાના પાણીમાં ભળે છે નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી પરંતુ સૂર્યની ગરમીથી દરિયાના પાણીની બાષ્પ થતી રહે છે અને મીઠું દરિયામાં જ રહે છે આથી દરિયાનું પાણી ખારું હોય છે તો આજે આપણે પાઠ સાત આપણી આસપાસનું વિશ્વ તેના વિશે અભ્યાસ કર્યો થેન્ક યુ